નમસ્કાર, હું છું સરફરાજ નાગોરી અને આપ જોઈ રહ્યા છો અમારો ખાસ કાર્યક્રમ લોકમત આર પાર. આજે આપણે વાત કરવાના છીએ ડીસા ભાજપના આગેવાન અને ગુજરાત રાજ્ય સરકારના મકાન બાંધકામ વિભાગના ડાયરેક્ટર શશીકાંતભાઈ પંડ્યા સાથે. શશીકાંતભાઈ, સૌ પ્રથમ તો આપનું અમારા ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે. આભાર આપનો. તો શરૂ કરીએ આજની આપણી આ ખાસ ચર્ચા. મારો પહેલો પ્રશ્ન છે શશીકાંતભાઈ કે આજ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કયા મુદ્દા ઉપર ભાજપ ચૂંટણી લડશે? ભારતીય જનતા પાર્ટીની સરકારે, આપ મિત્રો જોઈ રહ્યા છો કે ફક્ત કોંગ્રેસની સરકારે 60 વર્ષમાં ખાલી દેખાવો કર્યા છે અને વાર્તાઓ જ કરી છે, કોઈ જ જાતના કામ કર્યા નથી. અને અમારી સરકાર આવ્યા ત્યારબાદ વિકાસના કામો અમાપ રીતે કર્યા છે, એ તમે ડીસાથી કરી અને ગાંધીનગર સુધી આપ જોઈ શકો છો. આપ વાત કરી રહ્યા છો કે વિકાસના મુદ્દા પર ચૂંટણી લડશો, પણ 4.5 વર્ષ સુધી તો વિકાસની વાતો થાય છે, વિકાસને લગતી બાબતો થાય છે, વિકાસના કામો પણ જોવા મળતા હોય છે, પણ જેવી ચૂંટણી આવે ત્યારે દર વખતે રામ રહીમ આ બધા મુદ્દા કેમ ચવાતા હોય છે? હમણાં જ ભાજપે એક કેલેન્ડર બહાર પાડ્યું છે જેની અંદર આર એટલે કે વિજય રૂપાણી, એ એટલે અમિત શાહ, અને એમ એટલે નરેન્દ્ર મોદી, અને એમ કરીને રામ તરીકે ભાજપને બતાવવામાં આવી છે, અને હસ તરીકે હાર્દિક પટેલ, અલ્પેશ યાદવ અને જિગ્નેશ મેવાણીને બતાવતું ભાજપનું જ આ પોસ્ટર છે. તો કેમ આ રામ ને રહીમનો જે જીન છે એ ભાજપ ચૂંટણી વખતે જ બહાર પાડતું હોય છે? હવે આમાં વધારે તો કંઈ મને ખ્યાલ નથી, મેં કેલેન્ડર જોયું નથી આપ જે કહો છો એ પ્રમાણે. પણ એક વાત સ્પષ્ટ છે કે ભારત દેશ છે એ હિન્દુ સંસ્કૃતિનો ભરેલો દેશ છે, અને હિન્દુસ્તાનમાં રહેવું અને હિન્દુ તરીકે વાત કરવી એ કંઈ મિત્ર ગુણો તો કંઈ છે નહીં. કંઈ નહીં, પણ 4.5 વર્ષ સુધી આપ વિકાસની વાત કરો છો, લોકોને રોજગારી આપવાની, લોકોના આરોગ્યની વાત કરો છો, તો પછી જે કામ કરો છો આપ, તો એના પર આપને વિશ્વાસ કેમ નથી? આપ વિકાસની જ વાત કેમ નથી કરતા? હિન્દુ, રામ, રહીમ આ બધા મુદ્દા ઇલેક્શન વખતે લાવવાનો શું અર્થ છે? શું એની પાછળની રાજનીતિ? તમે પહેલા સમજો કે હિન્દુ એ હિન્દુ ધર્મ નથી, હિન્દુ સંસ્કૃતિ છે, અને હિન્દુ સંસ્કૃતિ એ સૌને સાથે લઈને ચાલવાવાળી સંસ્કૃતિ છે. આ હિન્દુસ્તાનમાં રહેતો મુસલમાન પણ હિન્દુ મુસલમાન કહેવાય છે, પાકિસ્તાનમાં રહેતો હિન્દુ એ પાકિસ્તાન હિન્દુ પાકિસ્તાન હિન્દુ નહીં કહેવાય. પહેલી વાત તો મારી એ છે આપને. અને અહીંયા જે હિન્દુસ્તાનમાં મુસ્લિમો જેટલા ખુશ છે, જેટલા સુખી છે, એટલા આપ જરા તપાસ કરો, ભૂતકાળમાં જાઓ, પાકિસ્તાન કે અન્ય ગલ્ફ કન્ટ્રીમાં કે ત્યાં જાઓ, ત્યાં મુસ્લિમોની શું સ્થિતિ છે. અફઘાનિસ્તાનમાં જાઓ, તમે આજુબાજુના બીજા દેશોમાં જાઓ, અને અહીંના હિન્દુઓને તમે હિન્દુસ્તાનના મુસ્લિમોને આપ પૂછી શકો છો. અને અહીંયા હિન્દુસ્તાનમાં હિન્દુ અને મુસ્લિમ એક ભાઈ તરીકે રહે છે. મારો પ્રશ્ન બિલકુલ સીધો છે. જો વિકાસ ભાજપે કર્યો હોય, ભાજપ જે વિકાસ મોડલ ગુજરાતનું બતાવતું હતું એ જ મુદ્દા પર દેશે એમને પસંદ કર્યા, નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવ્યા, તો પછી આ વિકાસ પર આપને ભરોસો કેમ નથી? કેમ રામ રહીમ એ બધા ઇલેક્શન પર મુદ્દા લાવવા પડે છે? છે નો ડાઉટ ભારતીય સંસ્કૃતિ છે, હિન્દુ સમાજ છે, મુસ્લિમ સમાજ છે, બધા સમાજ છે, તો રામ રહીમ એ બધા ઇલેક્શન પર લાવવાનો અર્થ શું? વિકાસની વાત કેમ નથી કરવામાં આવતી? અરે ભાઈ, વિકાસ એ મુસ્લિમના વિસ્તારમાં પણ વિકાસ થાય છે, હિન્દુઓના વિસ્તારમાં પણ વિકાસ થાય છે. વિકાસ એ કોઈ વિકાસને ધર્મ સાથે કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી. એટલે આપ ધર્મને અને વિકાસને જો સાથે જોડો તો એ વાત ખોટી છે. રામ રહીમના મુદ્દા કેમ ઉછળ્યા છે ઇલેક્શન? રામ રહીમના મુદ્દા ક્યારે ઉછળ્યા જ નથી. હમણાં આ વખતે જે પોસ્ટર ભાજપનું બહાર પડ્યું એમાં આ મુદ્દો છે. રામ રહીમનો પોસ્ટર એટલે ભાજપે બહાર પાડ્યું છે? ભાજપે બહાર પાડ્યું છે, એમાં રામ તરીકે વિજય રૂપાણી, અમિત શાહ, નરેન્દ્ર મોદીને બતાવાયા છે, અને એની વિરુદ્ધમાં પછી એટલે ભગવાન રામની સાથે સરખાયા હોય એવું તો મારા ધ્યાનમાં નથી. ઓકે, આપને આ વાતનો ધ્યાન નથી, ઠીક છે. મારો બીજો પ્રશ્ન છે, નોટબંધી અને જીએસટીને લઈને ખૂબ જ લોકોની અંદર એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે કે નોટબંધીની જે વાત નરેન્દ્ર મોદીએ કહી હતી, પહેલાં હું નોટબંધી પર આવું, તો 3% એ કાળું નાણું એ કેશ કરન્સીના રૂપમાં હતું એવું ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું હતું, અને એમનું એવું કહેવું હતું કે બાકીના જે 7% રિયલ એસ્ટેટમાં એના ઉપર કાર્યવાહી કરશું. 1 વર્ષ થઈ ગયો, હજી સુધી રિયલ એસ્ટેટ પર પ્રધાનમંત્રીએ કોઈ કાર્યવાહી નથી કરી. શું કહેશો આ મુદ્દે? અરે કાળું નાણું કેટલું બધું પકડાયું છે. આપ પહેલાં કોઈ અર્થશાસ્ત્રીને પૂછો ભાઈ, કરોડો રૂપિયાનું કાળું નાણું પકડાયું છે, લાખોની કરોડો રૂપિયાનું, એક વાત. અને વાત જીએસટીની છે, જીએસટીમાં ક્યાંક કોઈ નહીં કાળું નાણું પકડાયું કઈ રીતે? કાળું નાણું તો જે નોટ બંધ થવાથી, 500 ને 1000 ની નોટ બંધ થવાથી જેમની પાસે કાળું નાણું હશે એ તો રદ બાતલ થઈ જશે, પકડાવવાનો તો ઇસ્યુ જ નથી. અને એ તો માત્ર 3% રૂપમાં જ કેસમાં હતું, 97% તો રિયલ એસ્ટેટમાં છે, એવું તો ખુદ પ્રધાનમંત્રીનું સ્ટેટમેન્ટ છે.
તો એ 97% રિયલ એસ્ટેટ પર કાર્યવાહી કેમ નથી થઈ, એવો સીધો સવાલ છે મારો. જો એક વાત છે, આ દેશમાં જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી જેવા પ્રધાનમંત્રી છે ત્યાં સુધી કોઈ પણ ચોરી વેળા ચોરટા વેળા કરતા હોય, કોઈ પણ બદમાશી કરતા હોય, એને ક્યારે પણ મોદી સાહેબ ચલાવી નહીં લે. એક વાર સમજી લો તમે, એ આજે નહીં તો કાલે એક્શન લેશે, અને એના એક્શન લેવા માટે જ આ નિશ્ચિત રીતે પગલાં લેવામાં આવે છે. આપને લાગે છે કે એક વર્ષ નીકળી ગયો ત્યાં સુધી બ્લેક મની પર ના રિયલ એસ્ટેટને લગતો કોઈ કાયદો આવે, ના બીજું કંઈ, કોઈ ખાસ હજુ સુધી નક્કર પગલાં જે બીજા એની ઉપર લેવા જોઈએ એ નથી લેવાય, એવું સ્વીકારો છો? જો કોઈ પણ ડિસિઝન છે ને, કોઈ આજે આપણે જ્યારે આંબાનો છોડ વાવીએ છીએ, સવારે વાવીએ છીએ, સાંજે ગોટલી પાછી કાઢીને જોઈએ ખાડો ખોદીને ત્યાં કે વૃક્ષ થઈ જાય, એ મિત્ર થયા. જો એક મિત્ર તમને વાત કરું, એ રીતે એ શક્ય જ નથી. ક્યારે તમારે એક 5 કિલોમીટરનો રોડ બનાવવો હોય છે તો 5 કિલોમીટરનો રોડ બનાવવા માટે તમે અદ્યતન મશીનરી લગાવો છો તો પણ કમસે કમ તમારે 5-7 દિવસ થઈ જતા હોય છે. તો જ્યારે આ તો 125 કરોડનો આબાદી ધરાવતો દેશ છે અને છેલ્લા 60 વર્ષોથી કોંગ્રેસે ફોલી ખાધેલો દેશ છે એનો, અને એ ફૂલી ખાધેલા દેશને અર્થતંત્ર મજબૂત કરવું હોય તો મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી 60 વર્ષે આપણને મળ્યા છે એ દરેક હિન્દુસ્તાનીઓ માટે સદભાગ્યની વાત છે અને ખૂબ જ સારી વાત છે કે આવા પ્રધાનમંત્રી જેને કોઈ પરિવાર નથી, જેને કોઈ સગાવાલું નથી, એનો ફક્ત ફક્ત એનો સમાજ ગણો, પરિવાર ગણો, એ 125 કરોડની વસ્તી ધરાવતો દેશ છે. ફરી આપ મારા સવાલને ગોળ ગોળ જવાબ આપ્યો. જે 97% રિયલ એસ્ટેટમાં છે, બ્લેક મની કાળું નાણું બહાર લાવવાની વાત હતી, સ્વિસ બેંકમાંથી નાણાં લાવવાની વાત હતી, 15 લાખ રૂપિયા કે ખાતામાં આપવાની વાત હતી, ભલે અત્યારે ના આવે એ લાંબો સમયગાળો લાગે સ્વીકારીએ, પણ નોટબંધી બાદ એવા કયા નક્કર પગલાં લેવામાં આવ્યા એના વિશે જણાવો. હજી તો તમે વિચાર કરો કે નરેન્દ્રભાઈ શાસનમાં બેઠા ને 3 વર્ષ થયા છે, કોઈ 30 વર્ષ થયા નથી. આ 3 વર્ષના શાસનમાં એ એક વ્યક્તિ કઈ રીતે કરી શકે? આટલા મોટા દેશમાં એને એમનું પોતાનું પ્રધાનમંડળ રાત દિવસ ઉજાગરા કરીને જ્યારે કામ કરી રહ્યું છે, અને જે 60 વર્ષથી આ કોંગ્રેસીઓએ દેશને જેટ શું કહે છે કે એટલી હદ સુધી ફૂલી ખાધો છે કે એ ફૂલી ખાધેલા દેશનું અર્થતંત્ર મજબૂતાઈ કરવા માટે અમુક કડક એક્શન અત્યારે આપણને લાગતા હશે, પણ આગામી 3-4 વર્ષ પછી આપ જ કહેશો કે નહીં, મોદી સાહેબ જેવા જ પ્રધાનમંત્રી અમારે જોઈએ. તમે હજી સુધી નોટબંધી બાદ જે મહત્વનો કોઈ નિર્ણય લેવા આવ્યો કોઈ ગણાય નથી શક્યા. દિલ્હી જાઓ તમને ખબર પડશે, દિલ્હી જે વચેટિયાઓ હતા બધા બંધ થઈ ગયા છે, દલાલો હતા બધા બંધ થઈ ગયા છે. તમે જાઓ અત્યારે દિલ્હી, ખબર પડશે તમને. પહેલા તમે જાઓ દરેક સ્ટેટના ભવનો જો ત્યાં વચેટિયાઓથી ભવનો શું કે છે ભરપૂર ભરાયા રહેતા હતા, એ બધા વચેટિયા ખલાસ થઈ ગયા છે. કોઈ પણ સામાન્ય નાગરિક પણ મોદી સાહેબને મેલ કરે છે કે મોદી સાહેબને ફોન કરે છે, પત્ર લખે છે, તો ત્યાંથી પીએમઓ ઓફિસમાંથી પણ એમને જવાબ મળે છે. જીએસટીની વાત કરીએ તો જીએસટીનો કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે 18% જીએસટી સાથે અમે સહમત હતા અને એના માટે અમે સપોર્ટ પણ કર્યો, પરંતુ આ લોકો જે 28% જીએસટી લાવ્યા છે અને અલગ અલગ જે ટેક્સ લગાવ્યા છે 5, 12, 18 એ પ્રકાર અને 28 જે અલગ અલગ પ્રકારના ટેક્સ લાવ્યા છે એના કારણે લોકોને ખૂબ મુશ્કેલી થઈ રહી છે. નો ડાઉટ હમણાં સરકારે 176 ચીજોના ભાવ ઘટાડ્યા છે, ટેક્સ જીએસટી પરથી ઘટાડ્યો છે, પણ આપને નથી લાગતું કે હજી જીએસટીમાં થોડી વધુ રાહત આપવાની જરૂર છે? 176 તમે જ કબૂલ કરો છો, 176 ચીજો ઉપર ભાવ ઘટ્યા છે જીએસટી દ્વારા, તો હજી તમને નથી લાગતું કે સુધારો થયો છે? નહીં, હજી મારો સવાલ એ છે હજી કેટલો સુધારો કરવો છે? 28% જે જીએસટી છે એના કારણે સામાન્યમાં સામાન્ય લોકો પણ પરેશાન થઈ રહ્યા છે, લોકોની મુશ્કેલી છે. આજે સુરતના વેપારીઓ આંદોલન કરી રહ્યા છે, અન્ય કોઈ પણ બાજુ જાઓ તો વેપારીઓ મુશ્કેલીમાં છે, મુંબઈમાં વેપારીઓ આંદોલન કરી રહ્યા છે. તો આપને નથી લાગતું કે એક સરકારે વેપારીઓની પણ સમસ્યા સમજીને જીએસટી જે 28% છે એને ક્યાંક ને ક્યાંક હજી થોડો ઓછો કરીને 18% યા 20%ના લેવલ સુધી લાવો? એ વાત ઉપર જ આવું છું. સુરતમાં છેલ્લા 10-11 દિવસથી આપ જોતા હશો, સુરતના ટેક્સટાઇલના વેપારીઓ એમની સાથે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહે પણ બેઠકો કરી, અમારા પિયુષભાઈ ગોહિલ એમને પણ મંત્રીશ્રીએ સેન્ટ્રલના એમને પણ બેઠક કરી, તમામ ટેક્સટાઇલના વેપારી એસોસિએશનના આગેવાનો પણ આવ્યા હતા અને એ લોકો સંતોષજનક જવાબ લઈ અને ગયા છે અને સ્ટેપ બાય સ્ટેપ સુધારાઓ થઈ રહ્યા છે. પરંતુ એક વાત છે, અમુક ટાઈમે અમુક એવા રોગ થઈ ગયા હોય છે ને ત્યારે આપણે કડવી દવા લેવી પડતી હોય છે. આપણને દવા કડવી લાગે ભાઈ, પરંતુ એ કડવી દવાનો જે નિદાન એના દ્વારા જે ઉપચાર થતો હોય છે ને એ આપણને પછી પાછળથી ખ્યાલ આવે ખૂબ જ સારું થયું છે.
આપણે નથી લાગતું કે ચૂંટણી ટાણે જ આ કડવી દવા આપી છે મોદી સાહેબે, એનાથી ક્યાંક ને ક્યાંક લોકોની નારાજગી ઇલેક્શનમાં જોવા મળશે એવું લાગે છે? કોઈ નારાજગી કોઈની છે જ નહીં, નહીં તો નારાજગી હોત તો આટલી બધી સભાઓ સારી વિરોધ તો કરી રહ્યા છે લોકો. આંદોલન વિરોધ કોણ છે? પડદા પાછળ ફક્ત ને ફક્ત કોંગ્રેસ છે, બીજું કોઈ જ છે નહીં. તમે વિચાર કરો કે આ રાહુલ ગાંધી ક્યારે કોઈ દિવસ કોઈ મંદિરમાં એને પગ મૂક્યો છે ઇતિહાસમાં? અત્યારે મંદિરે મંદિરે ભટકવું પડે છે, ગામડે ગામડે ભટકવું પડે છે એને. અરે અહીંયા પેલા ગઈકાલે 24 કલાક પહેલા એક ગરીબના બિચારા જે રોડ ઉપર રહેતા હતા એને ત્યાં પહોંચી ગયો માણસ, એ ત્યાં પહોંચી ગયો, ચાર પીવા બેસી ગયો. હવે એને ખબર નથી કે આ કોણ છે કોણ નહીં આ બધી, અને ત્યાં પહોંચી ગયો, ત્યાં જઈને વાતચીત કરી એને ચા પીધી ત્યાં. અરે ભાઈ પણ એને દુઃખ શું છે, એને તકલીફ શું છે, એનો તમે નિકાલ કરો ને. ગરીબ અને દલિતો અને સામાન્ય ઝૂંપડપટ્ટીના લોકો સાથે તો અમિત શાહ પણ મુલાકાત કરે છે. અમિત શાહ જાય છે દલિતના ઘેર, તો દલિતના ઘેર ભોજન કરતી વખતે પેલા આખા એના પરિવારને પૂછે છે કે બેન ભાઈ તારે શું તકલીફ છે, તમને કોઈ રંજાડે છે, કોઈ હેરાન કરે છે, કોઈ પરેશાન કરે છે, તો કહો અમે એને અમારાથી જેટલું શક્ય છે એટલો તાત્કાલિક અસરથી અમે તમને એનો ઝડપી નિકાલ કરી આપીશું. આવું ક્યાં ભાઈએ બોલે એવું તમારે ધ્યાનમાં આવ્યું છે? ઓકે, આપણે બનાસકાંઠાના મુદ્દા પર આવીએ. બનાસકાંઠાની અંદર છેલ્લા 22 વર્ષથી આપની સરકાર છે ભાજપની, તો એવું તે શું કારણ રહ્યું કે 2007માં આપની પાસે 8 સીટો હતી, પહેલાં 7 હતી, પછી 2 ઇલેક્શનમાં દાંતાની સીટ પણ આપની પાસે આવી, તો 8-8 સીટ ભાજપ પાસે હતી, તો પછી એવા તે કયા કામો ના થયા, એવી તે કઈ લોકોની નારાજગી હતી કે આ વખતે 9માંથી માત્ર 4 સીટ આવી અને એમાંથી પણ ડીસાની સીટ એ 2 ઇલેક્શનમાં આપની પાસેથી જતી રહી, તો 9માંથી માત્ર 3 સીટો જ અત્યારે ભાજપ પાસે બચી છે. આટલું મોટું નુકસાન થવા પાછળનું કારણ શું આપને લાગ્યું? જો એક વાત છે કે અત્યારે 9માંથી 3 સીટો છે એ આ વાસ્તવિકતા છે, એનો અમે સ્વીકાર કરીએ છીએ, પણ તમે 2 મહિના પછી ચૂંટણીના પરિણામો આવે નહીં જ્યારે તમે જોજો એનું પરિણામ, એનું કારણ શું હતું? હું આપને કારણ પૂછું છું કે એનું કારણ શું હતું? એક તો કોંગ્રેસ દ્વારા જે નાતિવાદનું ઝેર ભરવામાં આવ્યું છે ને, મુખ્ય કારણ એ છે, બીજું કોઈ જ કારણ નથી. પરંતુ ધીરે ધીરે દરેક જ્ઞાતિને સમજાયું છે કે કોંગ્રેસ ફક્ત ચૂંટણી આવે છે અને જ્ઞાતિવાદનું ઝેર ભરે છે, અને ખરેખર વિકાસ કે ખરેખર સમાજની જો ચિંતા કરતો હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે, અને ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની આગેવાનીમાં જો ખરેખર સમાજને શાંતિ વિકાસ જોઈતો તો આ લોકો જ આપી શકે છે, એ ધીરે ધીરે અન્ય સમાજોને પણ સમજાવ્યું છે, અને એનું પરિણામ આપ મિત્ર જોઈ શકો છો કે આ 2 મહિના પછી જોજો કેટલી સીટો આવે છે અમારી. બનાસકાંઠા જિલ્લામાં વિકાસના મહત્વપૂર્ણ કામ થયા હોય છેલ્લા 22 વર્ષમાં, એવા 4-5 ગામ કામ આપ જણાવો 22 વર્ષમાં બનાસકાંઠાના. પહેલા તો હું તમે પછી એમ પેટા પ્રશ્ન નહીં કરતા કે આ ફલાણાએ કર્યો કે આ ઢેંકણાએ કર્યું એ નહીં, આપની સરકાર તમને આ નેશનલ હાઈવે 22 વર્ષ પહેલા હતો, પેલા મને એમ કહો આપ જ્યાં ઉભા છો ત્યાં હતો તમે ભૂલી ના જાઓ, કા ભાઈ તમે ઇરાદાપૂર્વક ભૂલી રહ્યા છો. ડીસા અને ચંડીસર ની અંદર જે ઓવરબ્રિજ બન્યો આપને ખબર હશે એ 2009 અને 2010 માં બન્યો, રાજ્ય સરકારના મેડિકલ કોલેજ આ છેલ્લા 22 વર્ષ પહેલા હતી કે? ઓકે, મેડિકલ કોલેજ, એક મેડિકલ કોલેજ આવી, તમામ આઈટીઆઈ કોલેજો દરેક તાલુકામાં થઈ ગઈ, દરેક તાલુકામાં મોડેલ સ્કૂલો થઈ ગઈ. તમે જુઓ દરેક તાલુકા મોડેલ સ્કૂલો થઈ, આઈટીઆઈ કોલેજો થઈ, સીએસસી દવાખાના થયા સારા, આરોગ્યના ક્ષેત્રે જો અનેક કામ થયા છે, એન્જિનિયરિંગ કોલેજો થઈ છે, નર્સિંગ કોલેજો થઈ છે. આપ એ વાત, અરે એ વાત જવા દો, તમે ભાઈ વાત દરેક ગામડે ગામડે જાઓ, પાકા રોડ બન્યા છે. સાચી વાત, 60 વર્ષમાં ક્યારે તમે કોંગ્રેસના શાસનમાં 1990 પહેલા કોઈ રોડ ન હતા, રસ્તાઓ ન હતા. હું આપને એ વચ્ચે રોકીશ, આપની વાત સ્વીકારું છું કે રોડ બન્યા છે, કોલેજો બની છે, એન્જિનિયરિંગ કોલેજ પણ બની છે, બધું જ બન્યું છે, પણ આપ એ વાતને કેમ ભૂલી જાઓ છો કે એન્જિનિયરિંગ કોલેજ ઊભી કરી દેવામાં આવી છે, હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી છે, પરંતુ આ હોસ્પિટલોમાં નથી ડોક્ટર, નથી નર્સિંગ સ્ટાફ, આ જે સ્કૂલો તમે ઊભી કરી છે એ સ્કૂલોમાં પણ નથી શિક્ષકો કે નથી કોઈ બીજો સ્ટાફ. આપ અમીરગઢ જેવા ગામમાં જાઓ, વાવમાં જ્યાં તમારા મંત્રી છે એ ગામોમાં જાઓ, દરેક જગ્યાએ સ્ટાફની અછતની ખૂબ મોટી બૂમરાળ છે, એ આરોગ્ય હોય કે શિક્ષણ હોય.
અને કેમ સ્વીકારો? ના ના ભાઈ, આ બધી વાતો છે, તમે એકવાર સમજી લો. પ્રાથમિક શાળાઓની જ વાત કરીએ. હું તમને વાત કરું સાહેબ, જ્યારથી નરેન્દ્રભાઈ 2002માં મુખ્યમંત્રી તરીકે આવ્યા ગુજરાતમાં, એમણે સારા પ્રોજેક્ટો ચાલુ કર્યો, કન્યા કેળવણી ચાલુ કરી, કન્યાઓને વધારેમાં વધારે મહત્ત્વ મળે એ માટે એમણે પ્રયાસ કર્યો, અને પોતે અમીરગઢના ઢોલિયા ગામથી સ્ટાર્ટ કર્યો સારા પ્રોજેક્ટ, કદાચ તમે ભૂલી ન ગયા હોતો. રાઈટ. અને એ વખતે આટલી કોઈ પ્રાથમિક શાળાઓ જ નથી, અને છેલ્લા 22 વર્ષમાં તમે વિચાર કરો નરેન્દ્રભાઈના શાસનમાં કેટલી બધી પ્રાથમિક શાળાઓ નવી બની, કેટલા બધા સ્કૂલના ઓરડાઓ બન્યા, કેટલી બધી શિક્ષકોની ઘટથી ઘટ પુરાણી. તમે એમ કહો છો કોઈ શિક્ષકો નથી, શિક્ષકો થાય તો સ્કૂલ નવી બનવાની, નવી સ્કૂલ બનવાની. આ તો કોઈના હાથમાં તો ઓર્ડર આપવાનો કઈ છે નહીં, એનું કાયદેસર એની મંજૂરી લેવી પડે ફાઇનાન્સ વિભાગમાંથી, ફાઇનાન્સ વિભાગ એની મંજૂરી આપે, ત્યારબાદ એની જાહેરાતો બહાર પાડવી પડતી હોય છે. અને નહીં તો જો નરેન્દ્રભાઈના શાસનમાં શિક્ષણનું સ્તર આટલું સુધર્યું ન હોત તો પીટીસી કોલેજો આટલી બની ન હોત, પીટીસી કોલેજ ન બની તો આટલા શિક્ષકો ન બન્યા હોત. ઓકે, હું આપને ગણાવું. વાવ તાલુકાનું ભરડવા ગામ છે, ત્યાં શિક્ષકોની અછત છે. અમીરગઢ તાલુકાનું કરમદી ગામ છે, ઉપલા ખાપા ગામ છે દાદા તાલુકાનું, પછી વાસણી ગામ છે. આ બધા જ ગામોની અંદર એવી સ્થિતિ છે કે 300-300 છોકરાઓ છે, માત્ર એક શિક્ષક છે, અને એ શિક્ષકમાં અઠવાડિયે એક વાર આવે છે. આ વાસ્તવિકતાને આપ કેમ સ્વીકારતા નથી? જો એ અઠવાડિયે એક વખત આવતો તો વહેલો ઉભારો થયો હોય, અને બીજું આ ઉભારો થાય છે તો હું તમે વારંવાર આવે છે. જો એકાદ બે આપણે ખબર નહીં, નહીં એકાદ બે કદાચ એવા કોઈ ગામ હશે જ્યાં શિક્ષકોની કદાચ ઘટ હશે. અરે તમે વિચાર કરો, હમણાં હું તાજેતરમાં દાખલો આપું, અમેઠી ભારત દેશનું, જ્યાં આ જે કહેવાય ને વંશવેલો ચાલ્યો આવે છે આ ગાંધી પરિવારનો, એટલે કલેક્ટર ઓફિસ ત્યાં ન હોય યાર. શું તમે તો વાત કરો છો યાર? હું આની અહીંયા નહીં, હું તમને હિન્દુસ્તાનની વાત કરું. જે લોકોએ 60 વર્ષ શાસન કર્યું છે, 60 વર્ષ શાસન કર્યું, અમેઠીમાં કલેક્ટર ઓફિસ, ઇન્દિરા ગાંધી હોય, રાજીવજી હોય, કે ભાઈ આ રાહુલ ગાંધી હોય, કે સોનિયાજી હોય, એક કલેક્ટર ઓફિસ જેવું, જે અમિતભાઈ શાહજીને પાયો નાખી આવે. એટલે ડૂબી મરો, ડૂબી કોંગ્રેસી નથી તમે તો. કોંગ્રેસે જે નથી કર્યું એનો જવાબ કોંગ્રેસ પાસેથી 100% લેશો. વાત માત્ર આપની છે, 544 બેઠક, 44 બેઠક આવી ગયા, હજી સુધારો નથી થતો. સ્ટાફ એટલે તો પ્રજા છે, 44 માંથી 4 લઈ દેશે. અમે લોકો 2 હતા સામે, અમે 84 માં ફક્ત ભારતીય જનતા પાર્ટીના 2 લોકો હતા, 2 માંથી 282 થયા છે. આ એક વિકાસ ગણો કે સમાજની એક વ્યવસ્થા ગણો કે જે ગણો, એ અમારો આ છે ને એક જાતનો મંત્રોચ્ચાર થી પ્રજાનો પ્રેમ અમે સંપાદન કર્યો. આપ કોંગ્રેસની વાત કરીને મારા સવાલથી બચવાનો પ્રયત્ન કર્યો. હું આરોગ્ય પર આવું છું, આપ નથી સ્વીકારતા. આ તો બિલકુલ દિલથી કહેજો કે દિયોદરની અંદર તમારા મંત્રી છે, ઓબીસી મંત્રી છે કિસ્સાજી ચૌહાણ, ત્યાં હમણાં સીએસસી સેન્ટર પણ અત્યાધુનિક બનાવ્યું, લાખોના ખર્ચે ત્યાં મશીનરી પણ લગાવાઈ, ત્યાં નથી સ્ટાફ, નથી ડોક્ટર, અને એ જ ગામના આગેવાનોએ ત્યાં રજૂઆત કરી છે કલેક્ટરને અને ખુદ મુખ્યમંત્રી રૂપાણી સાહેબને કે અહીંયા માત્ર એટલે ડોક્ટરોનો સ્ટાફ નથી મુકાતો કેમ કે કેસાજી ચૌહાણને અને મંત્રી શંકરભાઈ ચૌધરી નથી બનતું, એના ગજગ્રામમાં આ જનતાનો ભોગ લેવાઈ રહ્યો છે. અને આવું તો આખા જિલ્લાની અંદર છે કે જ્યાં ડોક્ટરોની અછત છે, પાલનપુર જેવા મુખ્ય મથકમાં પણ ગાયનેક ડોક્ટર નથી, અન્ય બીજા ડોક્ટર્સ નથી, ડોક્ટરોની અછત, સ્ટાફની અછત, આપ એ પણ સ્વીકારતા ક્યાં નથી? હોસ્પિટલ બનતા તમારે 12 મહિના 2 વર્ષ નીકળી જાય તો સ્ટાફ ભરતીની જાહેરાતો બહાર પાડવી પડે, આ કોઈ ખાવાની વસ્તુ છે? નહીં, પાલનપુરની સિવિલ હોસ્પિટલ સર વર્ષોથી છે, એ તો આપને ખબર છે, તો ત્યાં પણ સ્ટાફની અછત છે, નથી બાળકોનો ડોક્ટર, નથી ગાયનેક ડોક્ટર, અન્ય બીજા ડોક્ટર્સ પણ બહારથી બોલાવવા પડે છે. તમે જ્યાં ડીસાના આંગણે ભાઈ બેઠા છો ને, ડીસાની સિવિલ હોસ્પિટલ જોઈ આવો. હું પાલનપુરની વાત, ડીસા સિવિલ જોઈ આવો. ડીસા સિવિલમાં કેટલા બધા ડોક્ટર છે, કેટલો નર્સિંગ સ્ટાફ છે, અને કેટલી અદ્યતન હોસ્પિટલ બની છે. જે અત્યારે પ્રાઇવેટ દવાખાનાઓમાં લાઇનો લાગતી હતી એની જગ્યાએ અત્યારે 1200-1200, 1800-1800 ની ઓપીડી પર ડે ની રે. આ કઈ નાની સુની ઘટના નથી. અહીંયા ભણસાલી હોસ્પિટલ હોવા છતાં ડીસા સિવિલમાં આટલી પેશન્ટો, બધા આટલા બધા લોકો ચેકઅપ કરવા આવે છે, અને પાછા ગરીબની સારા સારા ઘરના લોકો આવે છે. દેટ મીન્સ કે લોકો અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારામાં સારી ટ્રીટમેન્ટ મળે છે, એનું એક જીવંત ઉદાહરણ છે. વાવ દિયોદર હમણાં 2015 બાદ 2017માં પણ ફરી પૂર આવ્યું, ધાનેરા, વાવ, દિયોદર આ બધા વિસ્તારમાં સરહદી પંથકની અંદર. આ પૂરની અંદર નો ડાઉટ સરકારે સારી એવી કામગીરી કરીને લોકોને ત્વરિત બચાવ્યા છે, એ વાત સ્વીકારવા યોગ્ય છે.
પણ સાથે મહત્વની બાબત એ છે કે એ વિસ્તારના લોકોને હજી સુધી પૂરતું વળતર મળ્યું નથી. એક એકરમાં જેને નુકસાન થયું છે તો એ જ એક એકર વાળાને કોકને 10,000, તો એ જ એક એકરમાં બીજાને નુકસાન થયું તો બીજાને 1,00,000. આવો ભેદભાવ થયો છે સર, આને પણ આપ સ્વીકારવા તૈયાર નથી? આ તો ઓન રેકોર્ડ છે. પહેલી વાત તો એ, 1,00,000 અને 1,000 માં તમને કોઈ ડિફરન્સ નથી લાગતો? એ 1 એકર માં નુકસાન થયું હોય તો એકને 1,00,000 મળે, 1,00,000 ને 10,000 મળે તો ભેદભાવ નથી? એટલે 1,00,000 અને 10,000 માં કોઈ ડિફરન્સ નથી લાગતો છે? એટલે તો સવાલ છે કે આવો ભેદભાવ, અરે આવો ભેદભાવ હોય જ નહીં ભાઈ. આ કોંગ્રેસ ના ફળદ્રુપ ભેજાની પેદાશ છે. આ એક જાતનો સ્થાનિક વર્ગ વિગ્રહ કરાવવાની વાત છે. અને તમે જાઓ, તમે કોઈ બી એક ગામમાં જાઓ અને તમે રિયલિટી શું છે તમે જાઓ. અમારી લોકમતની ટીમ મતદારોનો મિજાજ માટે વાવ પંથકમાં પણ ગઈ હતી, ધાનેરા પંથકમાં પણ ગઈ હતી, અને ત્યાંથી લોકોનો જે આક્રોશ છે કે પૂરતું વર્તન નથી મળ્યું, અમારા જેટલું જ નુકસાન બીજાને થયું છે તો બીજાને વધારે સારું એવું મળ્યું છે પણ અમને ઓછું મળ્યું. ભાઈ આજ દિન સુધી કયા સરકારના મંત્રીઓ, કોંગ્રેસની સરકારના મંત્રીઓ પાણીમાં છાતી સુધી પાણીમાં પડીને લોકોની સેવા કરી એ અમારે શંકરલાલ ચૌધરી હોય. અને લોકો વચ્ચે જાય પાણીમાં, જ્યાં રસ્તાઓ બંધ હોય, ટ્રેક્ટર ન જઈ શકે એવી સ્થિતિ હોય, ટ્રેક્ટર ને વડેટ ઉપર પાણી હોય, તો એ માણસ પાણીમાં પેલા તરવૈયાની જેમ તરી તરીને ગામડે જઈ લોકોની સાર સંભાળ લીધી છે. શશિકાંત ભાઈ, એ તો મેં પહેલા જ કીધું કે પૂરમાં આપની કામગીરી સારી હતી, લોકોના તમે જીવ બચાયા, પણ તમે એ વાતને કેમ સ્વીકારવા નથી કે લોકો સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર થયો છે, અમુક લોકોને ખૂબ ઓછું વળતર મળ્યું છે અને અમુકને ખૂબ વધારે મળ્યું છે? આની રજૂઆત તો ખુદ મુખ્યમંત્રી સુધી થઈ છે અને મુખ્યમંત્રી પોતે પણ કહી ચૂક્યા છે કે આની અમે તપાસ કરાવીશું, તે છતાં આપ માનવા તૈયાર નથી? ના ના ના, આ બધી વાત ખોટી છે. જો પહેલી વાત એ કે શું ભેદભાવ, ભારતીય જનતા પાર્ટી ક્યારેય ભેદભાવમાં માને નહીં. અમે લોકો ભેદભાવ કે પક્ષપાત ભર્યું જો આ વલણ અત્યારે કર્યું હોત ને ભાઈ, તો આપ આ ગુજરાતની પ્રજા, ગુજરાત તો એક રાજકીય લેબોરેટરી આખા હિન્દુસ્તાનની કહેવાય છે. તો 22 વર્ષથી અમારું શાસન ન હોત, આ તમને કહું, 22 વર્ષથી અમારું શાસન છે, દેટ મીન્સ કે હિન્દુસ્તાનમાં ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ નજીકથી જાણે છે, ખૂબ જ સારી રીતે સમજી શકી છે. અને જો ખરેખર સમાજની સુરક્ષા કે સમાજને માટે વિકાસની જો આપણા ગુજરાતને જરૂરિયાત પૂરી કરી શકશે તો એકમાત્ર ભાજપની સરકાર જ કરી શકશે. માટે 22 વર્ષની સરકાર છે. કોંગ્રેસ તો દર વખતે કોઈ ને કોઈ મુદ્દો લઈને આવી જાય. ગઈ ચૂંટણીમાં મોત કા સોદાગર લઈને આવી ગયા. એટલે તમને કોઈ મુદ્દા નથી મળતા? હવે નવા નવા મુદ્દાઓ લઈને નીકળી પડ્યા છો. ઓકે, આપણે બનાસકાંઠાના રાજકીય સમીકરણો પર હવે આવીએ. ચૂંટણી નજીક છે એટલે આપણે હવે જિલ્લાની રાજકીય સમીકરણની વાત કરીએ. ડીસા સીટ પર 30 જેટલા આ ઉમેદવારો છે જેમને ભાજપમાંથી ટિકિટ માંગી. ના ના, તમારી પાસે મેસેજ ખોટા છે. નહીં, આપ મારી વાત તો સાંભળો. ના, ખોટા સમાચાર છે. 30 કોઈ માંગી નથી. ઓકે, કેટલા લોકોએ માંગી છે? તો પહેલી વાત એ તમારો સાબ બ્યાસ તો કેટલા લોકોએ માંગી છે આપ જણાવો. પહેલા તમે જાણી લાવો, તમે કેટલા, પહેલા તમે જાણી લાવો. 30 માંગી જ નથી. લોકશાહી છે, ભારતીય જનતા પાર્ટી લોકશાહીને વરેલી છે. નાનામાં નાનો અમારો બુથ સ્તરનો કાર્યકર્તા અમિતભાઈ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે, એક વાત સમજો તમે. તો આ ભારતીય જનતા પાર્ટી લોકશાહી પદ્ધતિ, ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ચૂંટણીઓ થતી આવી છે. વર્ષોથી પાર્ટીની સ્થાપનાથી 1952થી ધનસંઘ બન્યું અને ત્યારબાદ વાત કરીએ બનાસકાંઠાના રાજકીય સમીકરણો. બનાસકાંઠાની અંદર વડગામ, અરે ડીસા હોય, પાલનપુર હોય કે અન્ય તાલુકાઓની વાત હોય, વિધાનસભા વિસ્તારોની વાત હોય, તો ત્યાં ભાજપ પાસે સારા એવા પ્રમાણમાં ઉમેદવારો ટિકિટ માંગી રહ્યા છે. પરંતુ વડગામમાં કોઈ સારા ઉમેદવાર ટિકિટ માંગી હોય કે દાંતાની અંદર માંગી હોય એવું બહુ રેરલી જોવા મળે છે. તો શું ત્યાં સુધી હજી ભાજપ પહોંચી નથી શક્યો? ના ના, પહોંચી નથી શક્યો એવી કોઈ વાત નથી. ભારતીય જનતા પાર્ટી દરેક બુથ સુધી પહોંચી છે અને આ વખતે તમને પરિણામમાં ખ્યાલ આવી જશે કે ભારતીય જનતા પાર્ટીનું પરિણામ તમને બતાવશે. આ તમારા પ્રશ્નનો જવાબ આપી દેશે. ચલો આગળ બોલો. વડગામ બેઠકની વાત કરીએ તો વડગામ બેઠકની અંદર દલિત મતદારો અને મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે, તો ત્યાં ભાજપ જીત માટે કઈ રણનીતિ અપનાવશે? વિકાસના મુદ્દા વોટ માંગશે. હા, વિકાસ કર્યો છે તો આપશે વોટો. ઓકે, વાવની સીટ પર શંકરભાઈ ચૌધરીનું મોટા ભાગે ફિક્સ મનાય છે કે તેમને ટિકિટ મળશે. દિયોદરમાંથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે કેસાજી ચૌહાણની વિરોધમાં. ત્યાં જે તમારા જે પૂર્વ ધારાસભ્ય હતા તે અને મહેશ ભાઈ દવે જે જસરાવાળા છે એ 400-500 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. શું લાગે છે, દિયોદરની સીટ પર આ વખતે નુકસાન થઈ શકે તેમ છે? હવે કોઈ વાત જ નથી. દિયોદર ભારતીય જનતા પાર્ટી જંગી વોટોથી જીતશે. અને વાત રહી વાવની, તો વાવમાં
શંકરભાઈની જે કામ ઘેરવાની સિસ્ટમ છે, છેઠ છેવાડાના માનવી સુધી એ માણસ પહોંચ્યા છે, આ કઈ નાની સુની ઘટના નથી. એટલે સુઈગામ જેવામાં અદ્યતન હોસ્પિટલ આપી એ માણસે. સુઈગામ એટલે હિન્દુસ્તાનનું છેવાડાનું ગામ, હિન્દુસ્તાનની બોર્ડરનું ગામ, જ્યાં તમે દિવસ દરમિયાન જાઓ ઉનાળામાં સાહેબ એક ભેડ ઉભા રહેવાની તમારી ક્ષમતા ન રહે એવા ગામમાં અદ્યતન મોટી હોસ્પિટલ આપી. વાઘા બોર્ડર જે અમૃતસરમાં છે અટારી પાસે, એ વાઘા બોર્ડર જેવો સીમા દર્શન નામનો એમને એક આખો કાર્યક્રમ ધ્યાન રાખ્યો અને કાર્યક્રમના નેજા હેઠળ પછી સરકાર પાસે કરોડો રૂપિયા, લાખો કરોડો રૂપિયા પાસ કરાઈ અને સીમા દર્શનની આખી એક આખી નવી કેડી કંડારી એ માણસ. દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળીએ ભાજપ સાથે છેડો પાડ્યો, શું એની પાછળના કારણ જુઓ છો આપ અને કેટલું નુકસાન પહોંચાડી શકે છે? નફા અને નુકસાનની વાત તો પરિણામ આવે ને એના પછી જ ભાઈ ખબર પડે, અત્યારે કશું જ ખબર ન પડે. એટલે ભારતીય જનતા પાર્ટી દિયોદરમાં જંગી લીડથી જીતશે. એમનું વ્યક્તિગત કારણ કોઈ હોઈ શકે. ઓકે, ડીસાની વાત કરીએ. ડીસા વિધાનસભાની સીટ પર ઘણા એવા ઉમેદવારો છે જે ટિકિટ માંગી રહ્યા છે. ગત વર્ષે લેબજીભાઈ ઠાકોરને જે બાય ઇલેક્શનમાં ટિકિટ મળી હતી, જેના કારણે કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ હતો, કેમ કે એ પાયાના કાર્યકર્તા જ્યારે બીજા અનેક મોટા આગેવાનોને ટિકિટ નહોતી મળી અને તેના કારણે મોટા આગેવાનો નિષ્ક્રિય રહ્યા હતા અને જેનો સીધો ફાયદો કોંગ્રેસને થયો હતો. આ વખતે પણ ઘણા બધા આગેવાનો ટિકિટ માંગી રહ્યા છે, તો આ વખતે શું રણનીતિ રહેશે જીતની અને કોને ટિકિટ મળવી જોઈએ એવું તમને લાગે છે? કેવા વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ ભાજપ? ગયે વખતે ભારતીય જનતા પાર્ટી સીટ ગુમાવી, સાચી વાત છે, માનીએ છીએ સીટ ગુમાવી, પણ એ પહેલી વાત એ સીટ જે પાર્ટીએ ગુમાવી એમાં કોઈ કાર્યકર્તાનો કશો જ વાંક નહોતો, કાર્યકર્તા તનધનથી લાગ્યા હતા. પરંતુ એ વખતે લગ્નગાળોનો આવો બધો ખૂબ હતો, એના કારણે વોટિંગ ઉપર અસર થઈ હતી, લોકો વોટ કરવા નહોતા જઈ શક્યા, મહત્વની વાત એ હતી. અને આ વખતે પણ મેં હમણાં સાંભળ્યું એવું છે કે આ વખતે પણ લગ્નગાળો ચૂંટણીમાં અસર કરે એવું છે. છતાંય બનાસકાંઠાની 99 સીટો ભારતીય જનતા પાર્ટી જંગી લીડથી જીતશે એવો અમારો આશાવાદ છે. અને અમને અમારો શું કહે છે કે અમને 100% ભરોસો છે, વિશ્વાસ છે. અને વાત રહી ડીસાની, તો ડીસા સીટ દુનિયાની કોઈ તાકાત ભાજપ પાસેથી નહીં છીનવી શકે. કેવા ઉમેદવારને આ વખતે ભાજપે ટિકિટ આપવી જોઈએ? ભારતીય જનતા પાર્ટી બુથ સ્તરને ઉમેદવારને આપશે ને તો પણ જંગી લીડથી જીતશે. આ વખતે હું તમને એટલું તો ચોક્કસ કહું કે ડીસા શહેર કે ડીસાના તાલુકાની પ્રજાનો એક જ મત છે, કોઈ પણ સંજોગોમાં ભાજપને જંગી લીડથી જીતાડો. અમે ગામડે ગામડે ફરીએ છીએ. આ તમે જુઓ, પૂર પીડી પૂર આવી ફ્લડ વખતે ભાજપની સરકાર હોય, ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ 5 દિવસ અહીંયા બનાસકાંઠામાં પડી પથારી રાખી છે. જે માણસનું આ ડીસા શહેરમાં વાત કરું તો હેલિકોપ્ટર 27 તારીખે ફ્લડ આવ્યું, 27 તારીખે હેલિકોપ્ટર લેન્ડિંગ કરતી વખતે આ ડીસાના એરપોર્ટ ઉપર હલક ડોલક થતું હતું ને આપણને એમ લાગે અમે દૂરથી જોવો કે નક્કી હેલિકોપ્ટર ગયો. અને આટલા મોટું જોખમ લઈ અને જો મુખ્યમંત્રી કક્ષાનો વ્યક્તિ અહીંયા ઉતરતા હોય, 5 દિવસ પડી પથારી રાખી અને જો બનાસકાંઠાની પ્રજાની એક એક પલની ચિંતા કરી હોય તો બનાસકાંઠાની પ્રજા પણ એટલી તો કાંઈ છે નહીં, કાંઈ અફણ પ્રજા ભાઈ, કે એનો જવાબ ના આપે, એનો જવાબ મત પેટીઓમાં આપશે. ઓકે, 9 સીટો છે બનાસકાંઠા જિલ્લાની, આ વખતે કેટલી સીટો ભાજપ જીતશે? મેં તમને પહેલા પણ કીધું 9 સીટ જીતશે. 9 સીટ તમને આશ્ચર્ય થશે પણ હું તમને વાત કરું છું. ઓકે, વડગામ દાતા પણ જીતશો? વડગામ દાતા જીતશે. ઓકે, અને ઓવરઓલ ગુજરાતમાં કેટલી સીટો આપ જોઈ રહ્યા છો ભાજપને? વડગામ દાતા ઉપર તમે ભાર મૂકો છો એટલે તમને કહું છું, દાતા અગાઉ પણ ભાજપ 2 વખત જીત્યું છે કાંતિભી કચુરિયા દ્વારા, કદાચ તમે ભૂલી ના ગયા હોત. વડગામ પણ ભાજપ જીત્યું છે, આ તમારી જાણ માટે કહું. એટલે એવું કોઈ જરૂર નથી કોઈ સીટ માઇનસ પ્લસ થાય. એ ગુજરાતની કેટલી સીટ આપ જુઓ છો? સીધો પ્રશ્ન, અમે 150+ રહીશું. 150+ રહીશું. હા, શશીકાંતભાઈ આપણે અમારી સાથે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે ચૂંટણીના પરિણામો પછી સાથે મળીશું, સાથે ચા નાસ્તો સાથે કરીશું. ચાલો, ધન્યવાદ. તો આ હતા શશીકાંતભાઈ પંડ્યા, જેઓએ ભાજપની નીતિઓ વિશે વાત કરી. ક્યાંક ને ક્યાંક સરકારનો તેઓ બચાવ કરતા પણ નજરે પડ્યા. તો આવતા એપિસોડમાં ફરીથી મળીશું નવી કોઈ રાજકીય હસ્તી સાથે. ત્યાં સુધી રજા આપશો.